ભરતનગર પોલીસે બાતમીના આધારે ચેકિંગ દરમિયાન પરપ્રાંતીય 84 બોટલ દારૂ ઝડપી લીધો છે અને આરોપી ફરાર થઈ ચૂક્યો છે। ભરતનગર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીને આધારે તારીખ 14/4/2018ના તરસમિયા વિસ્તારમાં સંન્યાસ આશ્રમની સામે તળાવની પાળની પાસેની બાવળની કાટમાંથી પરપ્રાંતીય દારૂની વિવિધ કંપનીની 84 બોટલ જપ્ત કરી છે। તેની કિંમત અંદાજે 25,200 આંકી શકાય, પરંતુ આરોપી હાલ ફરાર થઈ ચૂક્યો છે। જેની વિગત મળી રહી છે તેનું નામ છે અશ્વિન ઉર્ફે ટીટો માલણકાવાળો। હાલ આટલી વિગતો પોલીસ કર્મી પાસેથી મળી રહી છે અને આગળની તપાસ પોલીસે હાથ ધરી છે। કહેવાય છે ગાંધીનું ગુજરાત છે, પરંતુ ગુજરાતમાંથી અનેક એવી ઘટનાઓ છે કે મસ મોટી સંખ્યામાં દારૂનો જથ્થો ઝડપાયા કરે છે। ભાવનગરમાં પણ અનેક જગ્યાએ દારૂના હાટડા ચાલે છે। હાલ ભરતનગર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીએ 25,200 દારૂ એ તરસમિયા વિસ્તારમાંથી જપ્ત કર્યો છે। અમે પેટ્રોલિંગમાં હતા દરમિયાન ચોક્કસ ખાનગી બાતમી રહી, અમને બાતમી મળેલ હોય કે તરસમિયા સંન્યાસ આશ્રમની સામે તળાવની પાળની સામે બાવળની કાંઠમાં કોઈ ઇન્સાન કોઈ ઇસમ ઇંગ્લિશ દારૂ લઈને બેઠેલ હોય, જેથી અમે લોકો ત્યાં પ્રાઇવેટ વ્હીકલમાં ભરતનગર પોલીસ સ્ટેશનના PSI રંગપરિયા સાહેબ તેમજ ઝાલા સાહેબ તેમજ હેડ કોન્સ્ટેબલ ધીરુભા તેમજ ડી સ્ટાફના કોન્સ્ટેબલ એજાજ પઠાણ સંજયભાઈ તેમજ મહેન્દ્રભાઈની સાથે ત્યાં જઈ તપાસ કરતા ચેક કરતા અમને ત્યાં ઇંગ્લિશ પરપ્રાંતીય દારૂની બોટલ મળેલ હોય, જેમાં રોયલ સ્ટાઇલ જીનની નંગ 72 બોટલ તેમજ બ્લુ મૂન વિસ્કીની 8 બોટલ, રોયલ સ્ટાઇલ વિસ્કીની 4 બોટલ, એમ કુલ 84 બોટલ કિંમત રૂપિયા 25,200ની મળેલ હોય। અને ત્યાં આરોપી હતો તેઓનું નામ અમને જાણવા મળે કે અશ્વિન ઉર્ફે ટીટો બારિયા રહે માલણકાવાળો ત્યાંથી નાસી છૂટેલ હોય અને સ્થળ ઉપરથી અમને ઇંગ્લિશની આટલી બોટલ મળેલ હોય અને તપાસ આપેલ હોય હેડ કોન્સ્ટેબલ ધીરુભાને અને હાલ તપાસ ચાલુ છે। રોહી કલમ 65A(E) 116B મુજબ કાયદેસર ગુનો દાખલ કરેલો।